મિત્રો, ગુજરાતની અંદર એક જ પરિવારના ત્રણ સભ્યો છે તે ઓમિક્રોનથી સંક્રમિત થયા છે, જેના કારણે ચરોતરની અંદર હાહાકાર મચ્યો છે. ગુજરાતની અંદર વધુ નોંધાયા છે ઓમિક્રોનના કેસીસ. આ વિશેની વાત તમને આજના વિડીયોમાં કરવાની છે. સાથે સાથે એક ડોક્ટરે ઓમિક્રોનને લઈને જે આગાહી કરી છે તેની માહિતી પણ તમને આજના વિડીયોમાં આપવાની છે. તો આ તમામ માહિતી માટે થોડો ટાઈમ કાઢી આ વિડીયોને અંત સુધી જોજો, અને જો આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ગુજરાતની અંદર કોરોનાના વધતા જતા કેસો વચ્ચે નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસોની અંદર પણ વધારો થતાં ફફડાટ છે તે ગુજરાતની અંદર ફેલાયો છે. ઓમિક્રોનના અને ત્રીજી લહેરના ભયના પરિણામે સરકાર દ્વારા પણ ગઈકાલે જ નાઇટ કર્ફ્યુ છે તે ગુજરાતના 8 મહાનગરોની અંદર લગાવવામાં આવ્યું છે. રાતના 11 લઈ સવારના 5 વાગ્યા સુધી ફરીથી નાઇટ કર્ફ્યુ છે તે ગુજરાત સરકાર દ્વારા લગાવવામાં આવ્યું છે. ઓમિક્રોનના વધતા કેસોને લઈને આરોગ્ય વિભાગ છે તે પણ દોડતું થઈ ગયું છે. ખેડા જિલ્લાની અંદર વધુ 3 નવા ઓમિક્રોનના કેસ છે તે નોંધાયા છે. નોંધાયેલા 3 કેસો છે તે એક જ પરિવારના સભ્યો છે. આ સાથે ખેડા જિલ્લામાં નવા વેરિયન્ટના કુલ કેસનો આંકડો છે તે 6 પર પહોંચી ગયો છે. ખેડા જિલ્લાની અંદર કોરોનાની સાથે સાથે ઓમિક્રોન વેરિયન્ટ છે તેનો પણ પગ પેસારો છે તે થઈ ગયો છે. અગાઉ કોરોના પોઝિટિવ આવેલા 3 વ્યક્તિઓ છે તે ઓમિક્રોનથી સંક્રમિત થયા હતા, જે એક દિવસ પહેલા આવ્યા હતા, અને વધુ એક પરિવારના 3 સભ્યો છે તે ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. નડિયાદ તાલુકાના પીપલક ગામની અંદર યુકેથી આવેલા એક જ પરિવારના 3 સભ્યો છે તે ઓમિક્રોન પોઝિટિવ આવ્યા છે. આ 3 દર્દીઓ છે તે નડિયાદની સિવિલ હોસ્પિટલની અંદર ઓમિક્રોન સ્પેશિયલ આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રખાયા છે. ગુજરાતમાં કોરોનાના ઓમિક્રોનના કુલ દર્દીઓની સંખ્યા છે તે 43 થઈ ગઈ છે, જે ફક્ત ઓમિક્રોનના જ દર્દીઓ છે. હાલમાં પોઝિટિવ એવા 43 સંખ્યા થઈ ગઈ છે. કેરળના કોવિડ એક્સપોર્ટ કમિટીના સભ્ય ડોક્ટર TS અનિસે જણાવ્યું છે કે ઓમિક્રોનના ગ્લોબલ ટ્રેન્ડ જોતા ખ્યાલ આવે છે કે આગામી 2 મહિનાની અંદર જે હાલમાં આંકડો છે ઓમિક્રોનના કેસનો તે 10 લાખના પાર છે તે પહોંચી જશે એવી તેને આગાહી કરી છે. ઓમિક્રોનના જે કેસો નોંધાયા છે તેમાંથી 50% વ્યક્તિઓએ વેક્સિનના બંને ડોઝ લેવાઈ ગયા છતાં પણ ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. એટલે એવું પણ માનવું નહીં કે આપણે વેક્સિન લીધી છે તો આપણે હવે કોરોના નહીં થાય. કોરોનાનો નવો વેરિયન્ટ જે ઓમિક્રોન આવ્યો છે તેની અંદર જે કેસો નોંધાય છે 50% વ્યક્તિઓ એવા છે જેમણે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે છતાં પણ ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. તો હાલમાં ફરીથી આપણે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને કોરોનાની ગાઈડલાઇન છે તેનું ફરજિયાતપણે આપણે પાલન કરવું પડશે, નહીંતર ત્રીજી લહેર છે તે ચોક્કસ આવશે.